પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લીમ ગામડા ખાતે શ્રી રામ દરબાર તથા રાધે કૃષ્ણની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નિજ મંદિરમાં મંત્રોચ્ચાર વિધિ વિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે સાથે આવેલા સાધુ સંતો તેમજ તારાલાગઢના માતૃશ્રી મૂલ્યો તેમજ મહેમાનો અને રાજકીય આગેવાનો તેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્યો શ્રી રઘુભાઈ દેસાઈ, રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હરદાસભાઈ આહિર, શંકરભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર, ભાજપના આગેવાનો તેમજ રાયણભાઈ આહિર, ધનાભાઈ આહિર, ભોજાભાઈ આહિર તેમજ તમામ સમાજના અગ્રણીઓએ ભવ્ય શાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લીમ ગામડા ખાતે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગ્રામના લોકો અને બહારથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરી ભક્તિમય વાતાવરણ બન્યું હતું. તમે બધાએ ખૂબ શક્તિ અને સામર્થ્ય આપ્યું. રઘુ દેસાઈ તો 1 લાખ હશે ગુજરાતમાં, પણ રઘુ દેસાઈને સાચી ઓળખ આ વિસ્તારે આપી છે. તમારા બધાને ફરીથી વંદન કરું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધારાસભ્ય તરીકે જવાબદારીઓ નિભાવવામાં ક્યાંય બાકી રાખ્યું નથી, પણ ક્યાંય કોઈનું ઓછું વધતું થયું હોય તો એ માફ કરજો. ફરીથી આ વિસ્તારમાં જે મને પ્રેમ મળ્યો, લાગણી મળી, બધા સમાજનો જે ટેકો મળ્યો છે, એના માટે બધાનો જાહેરમાં આભાર માનું છું. તારીખ 27, 28, 29 30, 34 અને 5મ ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી, અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો. આજે છેલ્લો દિવસ છે. વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અમારંભાઈ છે, એમની સાથે બીજા 11 વિદ્વાન બ્રાહ્મણો છે. શાસ્ત્રોક્ત વિધિથી, વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ, ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે 1 વાગે પ્રાણ પ્રતિષ્ઠા કરીને 12:39 અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું. શું નામ તમારું? મારું નામ નાયાભાઈ બુરાભાઈ આયર. અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ માધેવી આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જહેમત ઉઠાવી છે. સૌના સાથથી એક સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભગવદ્ કૃપાથી લીમડા ગામ, લીમ ગામડા ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર, રાધાકૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે. સુંદર આયોજન ગામવાળા લોકોએ કર્યું છે. વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે. ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ ભાવ છે, લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે એ નૂતન મંદિરમાં બિરાજમાન થવાના છે.